हेलो फ्रेंड्स, चलो आज आप शुरू करवा जाइए क्या छे आपनो जो चैप्टर छे प्रकरण नंबर 11 कार्य और ऊर्जा एमा लास्ट लेक्चर સુધી માં આપણે શું કર્યું હતું તો આપણે ઉદાહરણ નંબર 5 સુધીના દાખલા જોયેલા હવે આજે ઉદાહરણ નંબર 6 થી શરૂઆત કરવા જઈ રહ્યા છે આજના લેક્ચર આજના લેક્ચરમાં દાખલાઓ છે એટલે તમને કહું કે મારા ત્રણ નિયમો યાદ રાખવાના છે પહેલો નિયમ શું છે મિત્રો પહેલો નિયમ છે તમારે શું કરવાનું છે જે પણ રકમ આપેલી છે એમાંથી માહિતી ભેગી કરવાની માહિતી ભેગી થઈ જાય પછી શું કરવાનું છે પછી તમારે એના એકમો ચકાસવાના બધી માહિતીના એ પણ કમ્પ્લીટ થઈ જાય પછી શું કરશો તો પછી માહિતી ને અનુરૂપ જે તમને માહિતી ભેગી કરી છે એને અનુરૂપ તમારે જે શોધવાનું છે ને એનું સૂત્ર લખવાનું આવડશે તો ચલો શરૂઆત કરીએ છઠ્ઠા નંબરના ઉદાહરણની ઉદાહરણ નંબર 6 શું કહે છે જુઓ જો ઉદાહરણ નંબર 6 તમે જોશો ઉદાહરણ નંબર 6 12 કિલોગ્રામ દળનો એક પદાર્થ જમીન પરથી અમુક ઊંચાઈ ઉપર આવે છે પહેલી માહિતી ઉદાહરણ નંબર 6 માટે પહેલી માહિતી તમને આપી છે કે જે પદાર્થ છે m બરાબર 12 કિલોગ્રામ નો કોઈ પદાર્થ છે ચલો 12 કિલોગ્રામ નો પદાર્થ હવે શું કહે છે જમીન થી અમુક ઊંચાઈ ઉપર છે કેટલી ઊંચાઈ ઉપર છે ખબર નથી પણ અમુક ઊંચાઈ ઉપર છે તો અમુક ઊંચાઈ ઉપર હોય તો આપણે ઊંચાઈ શોધવાની એ વસ્તુ ફાઈનલ પછી શું કહે છે જો આ પદાર્થની સ્થિતિ ઊર્જા 480 જૂલ છે પદાર્થની સ્થિતિ ઊર્જા કેટલી આપી છે સ્થિતિ ઊર્જા એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલે કે સ્થિતિ ઊર્જા પોટેન્શિયલ એનર્જી 480 જૂલ 480 જૂલ તમને આપે છે રકમમાં શું આપે 480 જૂલ હોય તો પદાર્થની જમીનની સાપેક્ષે ઊંચાઈ શોધો શું શોધવાનું છે મિત્રો ઊંચાઈ તમારે શોધવાની છે ઊંચાઈ કેવી રીતે શોધશો જરા મને કહો જો કોઈ સૂત્ર આવડે છે હવે માહિતી ભેગી કરી લીધી એ માહિતી મેં ચકાસવાની કે એના એકમો કેવા છે માહિતી ભેગી થઈ ગઈ હવે એકમો ચકાસશે જો m એટલે કે દળ કિલોગ્રામમાં બરાબર પોટેન્શિયલ એનર્જી એટલે કે ep સ્થિતિ ઊર્જા જૂલમાં સાચું સાવ એકદમ જોરદાર ઊંચાઈ તમારે શોધવાની છે તો ચલો સૂત્ર તમને ખબર હશે અહીંયા તમને એવું આપેલું છે કે ભાઈ g બરાબર કેટલા લેવાના છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાના છે કેટલા લેવાના છે મિત્રો g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે સૂત્ર તમને આવે છે શું છે મિત્રો સૂત્ર પોટેન્શિયલ એનર્જી ep બરાબર m g h ep ની કિંમત આપી છે કિંમત તો મૂકી દો 480 m એટલે કે 12 ગુણ્યા g એટલે કે 10 ગુણ્યા h ચલો h ને કરતા બનાવો તો બધું બરાબર ત્યાં બધું જશે 480 ગુણ્યા 12 ભાગ્યા 10 h બરાબર 400 સોરી 12 ભાગ્યા કરવા છે ને હા 12 નીચે ભાગ્યા કરવા છે બિંદુ બિંદુ કટ થઈ ગયું અને 12 નો કટ આવે છે આપણે છે 12 એ 12 12 નું 24 12 3 36 ને 12 4 48 એટલે કે 4 પણ એકમ શું લખશો એકમ હંમેશા આવશે મીટરમાં તો અહીંયા આપણને મળી જાય છે ઊંચાઈ h બરાબર 4 મીટર પછી છેલ્લે શું લખવાનું કાર્ય લખીને બતાવ્યું ને એકમાં શું લખવાનું આ પદાર્થની ઊંચાઈ કેટલી છે મિત્રો 4 મીટર છે બરાબર છે જો જો એનો પણ લખો તો જરા તે ના સમજતા હોય પૂછો જો તો છે બરાબર પરફેક્ટ બસ આવી રીતે તમારે લખતા જવાનું છે માહિતી ભેગી કરવાની માહિતી ભેગી કર્યા પછી એકમો ચકાસવાના અને એકમો ચકાસતાની સાથે પછી છેલ્લે સૂત્ર જોવાનું આગળ ઉદાહરણ લઈએ
चलो उदाहरण नंबर सात शू कहे उदाहरण नंबर सात 400 न्यूटन जेटलू समान वजन धरावती बे छोकरियों। मित्रों वजन तो गुरुत्वाकर्षण में आपने જોયું કે વજન છે એક પ્રકારનું બળ જ છે। વજન છે શું છે મિત્રો? એક પ્રકારનું બળ, ગુરુત્વાકર્ષણ બળ છે, એને આપણે વજન કહીએ છીએ। એટલે વજન W બરાબર mg થાય, બરાબર 400 ન્યૂટન તમને આપેલા છે। હવે આ બધું જેટલું પણ પાછળના ચેપ્ટર આપણે શીખીને આવ્યા છીએ 7માં 8માં બરાબર છે અને 9માં પણ જે ચેપ્ટર શીખીને આવ્યો છે બધા જોડે લઈને આવવાના, મૂકીને ખંખેરીને નહીં આવવાનું કે 8માં ધોરણમાંથી 9માં ધોરણમાં આવી ગયા હવે 8માં ધોરણનું બધું મૂકી દો નીચે કંઈ કામનું નથી। એ મગજમાં સાથે લઈને આવવાનું છે, એ ભૂલવાનું નથી। ચલો mg w બરાબર mg આ સૂત્ર આપણે ગુરુત્વાકર્ષણમાં શીખીને આવેલા છીએ। એ આપણને આપેલું છે 400 ન્યૂટન એવી વજન ધરાવતી બે છોકરીઓ છે। ચલો તો શું કહે છે, એકનું નામ એ રાખી દો અને એકનું નામ બી આપેલું છે। 8 મીટર ઊંચાઈ ઉપર ચડે છે, અહીંયા તમને ઊંચાઈ આપેલી છે, ઊંચાઈ h બરાબર 8 મીટર। તો છોકરીનું નામ એ અને છોકરીનું નામ બી હોય તો કાર્ય પૂરું કરવા માટે છોકરી એ 20 સેકન્ડનો સમય લે છે। છોકરી એ કેટલો સમય લે છે મિત્રો? t બરાબર 20 સેકન્ડ। છોકરી બી t બરાબર 50 સેકન્ડ। ચલો t બરાબર 50 સેકન્ડ આટલું લે છે। તો શું શોધવાનું છે? પાવર। તો પહેલા શું કરવાનું ખબર છે? પહેલા અહીંયા ચાર મારી લખી દેવાનું છોકરી એ માટે, કેમ કે બંને છોકરાની અલગ અલગ માહિતી આપેલી છે તો એના માટે। તો mg બરાબર 400 ન્યૂટન આપેલું છે, બીજું h બરાબર 8 મીટર, એ તો બંને છોકરીઓમાં સેમ જ છે પણ સમય છોકરી એ માટે થઈ જાય છે 20 સેકન્ડ। ચલો હવે કઈ સૂત્ર જેવું યાદ આવે છે પાવરનું? તો પાવરનું સૂત્ર તમને યાદ હોય તો આપણે એવું લખી દઉં મિત્રો કે પાવર બરાબર પાવર p બરાબર શું શીખ્યા હતા યાદ છે? કરેલું કાર્ય ભાગ્યા તે માટે લીધેલો સમય। હવે આ જે કાર્ય કર્યું ને એ કેટલું કાર્ય કર્યું હશે? તો એને ઊર્જા જેટલું કામ કર્યું હશે, એને જેટલી ઊર્જા વાપરી હશે એને કેટલું। તો કાર્ય બરાબર શું થાય? સ્થિતિ ઊર્જા ઉપરની બાજુ ચડે છે એટલે સ્થિતિ ઊર્જા થાય, એટલે થઈ જાય mgh ભાગ્યા સમય t। ચલો mg mg નું સીધી માહિતી આપે છે 400, h તો થઈ જાય 8 ભાગ્યા સમય t એટલે થઈ જાય 20। ચલો કટ થઈ ગયું, આવી જશે 20 8 2 16 160, p બરાબર 160, એકમ શું લખશો? તો પાવર ની મતલબ થાય વોટ। તો આ થઈ ગયું તમારું પાવર ની ગણતરી છોકરી એ માટે। ચલો છોકરી એ નો કામ કરો છોકરી બી માટે। ચલો છોકરી બી શું કામ કરે છે, કેટલું કામ કરે છે? એમાં પણ તમને mg આપેલું છે કે ભાઈ mg છે કેટલું છે, એનું પણ 400 ન્યૂટન છે, તો એનું વજન 400 ન્યૂટન છે, એ પણ 8 મીટર ની ઊંચાઈ ઉપર ચડે છે, પણ હવે એ 8 મીટર ની ઊંચાઈ ચડવામાં
पावर p बराबर w भाग्या t ये થઈ જાય mgh ભાગ્યા t। चलो mgh ये तो सरपूत छे 400 * 8 भाग्या t। હવે અહીંયા થઈ જશે 50। લેજો મિત્રો 8 * 40 એટલે q 64 p 8 * 8 = 64 અને એકમ લખવાનો વોટ। અહીંયા તમારો પાવર મળી ગયો તમને બીજી છોકરી p માટે 64 વોટ। સમજમાં આવે છે? જો બંને છોકરીનું વજન સરખું છે, બંને છોકરી એક સરખી હાઈટ ઉપર ચડે છે, સમયમાં જ ફરક છે, તો વિચારો આ કેટલા પાવરનો ઉપયોગ કરે છે ને આ કેટલા પાવરનો ઉપયોગ કરે છે। સમય ઓછો લે તો પાવર વધારે, સાચી વાત ને? કામ કરવામાં ઓછો પાવર લે ત્યારે કામ કરવામાં ઓછો સમય લે સોરી તો પાવર એનો વધારે હોય, પાવર વધારે હોય તો ઝડપથી સ્પીડ સાથે કામ કરી શકે। અને પાવર સમય વધારે હોય તો પાવર કેવો હોય મિત્રો? ઓછો હોય। સમજમાં આવી ગયું? चलो आगे बढ़िए। आगे से तुम्हारा मजा उदाहरण नंबर 8 શું કરવાનું મિત્રો? માહિતી ભેગી કરવાની અને લખતા જાઓ। ચલ માહિતી ભેગી કરો છો પહેલા। 50 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો એક છોકરો। હવે અહીંયા દ્રવ્યમાન એટલે કે એમ આપ્યું છે કેટલું આપ્યું છે 50 કિલોગ્રામ। શું કહે છે? 45 પગથિયા દોડીને 9 સેકન્ડમાં ચડી જાય છે। 45 પગથિયા સમય આપ્યો છે t = 9 સેકન્ડ અને 45 પગથિયા આપ્યા છે કેવા પણ 5 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર ઊંચાઈના 45 પગથિયા એટલે છોકરો કેટલી ઊંચાઈ પર ચડ્યો હશે? 15 સેન્ટીમીટર નું એક પગથિયું એવા 45। જો આ પગથિયા જોયે ને, આ 15 સેન્ટીમીટર નું એક, આ એક પગથિયું, બીજું, ત્રીજું, ચોથું એવા 45 પગથિયા ચડી જાય છે। તો આપણે શું કરવું પડે? તો આપણે ઊંચાઈ h = કેટલા પગથિયા છે? 45 પગથિયા એ 15 સેન્ટીમીટર ના છે, પણ આપણે સેન્ટીમીટર તો ના ચાલે, આપણે તો શું જોઈએ? સેન્ટીમીટર ના ચાલે, આપણે તો મીટર લેવું પડે, એટલે ભાગ્યા 100 કરી દો એટલે મીટર। એમાં શું સાચી વાત કે ખોટી વાત? 45 * 15 / 100 બોલો કેટલા થાય? ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી આવડે છે ને? બસ એ કરવાનું એટલે આવડી જાય। ચલ આગળ વધીએ। હવે અહીંયા તમને g નું મૂલ્ય લેવાનું છે 10। કેટલું લેવાનું છે મિત્રો? g = 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલું લેવાનું। ચલો તો સૂત્ર મૂકીએ। તો તમારે શોધવાનું છે પાવર, શોધો છોકરાનો પાવર। તો પાવર p = શું થાય? ગુણ્યા આવડશે?
तारी पंदर त्रण तारी नौ है तो नौ पंचा पिस्तालीस होगी जैसे शू नौ पंचा पिस्तालीस सुधर 25 गुणिया 15 तुम्हारे करवा रहा छे 25 गुणिया 15 कितना है 375 बराबर छे कितना छे मित्रों 375 वॉट तो आ रही है हमारो पावर पी बराबर 375 वॉट ये छोकरा नो चलो हवे आगे बढ़िए हवे उदाहरण नंबर 8 तुम्हारो पूर्ण थयो उदाहरण 9 ऊपर जाइए छे उदाहरण नंबर 9 फरी पाछी शुं करवानो मित्रों ए ज वस्तु माहिती भेगा करता जवानो अने करता जवानो 60 वोल्ट नो वोल्ट नो एक विद्युत बल्ब એટલે કે અહીંયા તમને શું આપ્યું છે મિત્રો 60 વોટ નો એક વિદ્યુત બલ્બ એટલે વોટ સેનો હોય મિત્રો પાવર ઉદાહરણ નંબર 9 પાવર ની વાત કરી છે કે પાવર P બરાબર 60 વોટ આનો એક બલ્બ આપેલો છે અને એ દરરોજ 6 કલાક સુધી ચલાવવામાં આવે છે કે સમય આપેલો છે સોરી સમય t બરાબર 6 કલાક સુધી એને શું કરવામાં આવે છે ચલાવવામાં આવે છે તો ખર્ચાતી ઊર્જા યુનિટમાં ગણતરી કરવાની છે કેટલી ઊર્જા વપરાય છે ખર્ચાય છે તમારે યુનિટમાં જવાબ આપવાનો છે મિત્રો યુનિટમાં તમને ખબર હશે તમને એ તો પાક્કી ખબર હશે કે એક યુનિટ बराबर 1 किलो वॉट आवर था એટલે કે આ જે વોટ છે ને પાવર એ તમારે કિલો વોટ માં જોઈએ તો જ મેળ પડે બાકી પડે એમ નથી બરાબર છે કિલો વોટ માં તમારે જોઈએ તો આપણે શું કરીએ છે આ જે પાવર છે ને એને કિલો વોટ માં કરવા માટે તમારે શું કરવું પડે 1000 વડે ભાગવું પડે ભાગવું પડે ને 1000 વડે बाकी नहीं है काम करो ने सीधू जब ऊर्जा बराबर पावर गुणिया समय आपने किलोवाट आवर में जो ये छे એટલે આ છે 60 વોટ ગુણ્યા સમય નો કલાક માં છે અને કિલોવોટ કરવા માટે 60 ભાગ્યા 1000 વડે ભાગવા પડે તો કિલોવોટ ગુણ્યા 6 કલાક થાય डीजल 36 भाग्या 100 किलो वाटर 0.36 किलो वाटर बराबर 0.36 यूनिट आ मड़ी गई तुम्हारी ऊर्जा 0.36 यूनिट आवडे मित्रों 0.36 યુનિટ તમારી ઊર્જા થાય જેને આપણે ઊર્જામાં કીધું ને કે ઊર્જામાં શોધો તો ઊર્જામાં આપણે શોધી લીધું ચલો હવે મારો પ્રશ્ન તમને બીજો છે કે ભાઈ એક બેટરી છે એક વિદ્યુત ગોળાને પ્રકાશે છે તો આ પ્રક્રિયામાં ઊર્જાનું રૂપાંતરણ જે છે તમારે વિચારવાનું છે મગજથી જો બેટરી એ બલ્બને પ્રકાશિત કરે છે તો પહેલા તો બેટરીમાં ઊર્જા ક્યાંથી આવી તો બેટરીની અંદર શું થાય મિત્રો રાસાયણિક પ્રક્રિયા થાય બરાબર છે 10મા ધોરણમાં તમારો ચેપ્ટર આવશે વિદ્યુત એમાં આપણે ડિટેલમાં હું તમને શીખવાડીશ આવતા વર્ષે હજુ તમે 9મામાં હાલ આવ્યા છો એમ કહીએ તો ચાલે આ 9મું પૂરો થાય પછી 10મામાં જ્યારે આવશો ત્યારે આપણે વિદ્યુત કરીને ચેપ્ટર આવે છે ધોરણ 10માં એમાં અભ્યાસ કરીશું કે કેવી રાસાયણિક પ્રક્રિયા થાય અને શું થાય છે તો જે બેટરી છે સેલ છે એમાં શું થાય છે મિત્રો રાસાયણિક પ્રક્રિયા થાય
ये रासायनिक प्रक्रिया नु विद्युत ऊर्जा में रूपांतरण थाय ए वायर में થઈને એ બલ્બ સુધી પહોંચે અને એ બલ્બ એનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતરણ કરે અને સાથે સાથે થોડું ઘણું ઉષ્મા ઊર્જામાં પણ રૂપાંતરણ થાય બરાબર છે સુ મિત્રો બેટરીમાં રાસાયણિક ઊર્જા હતી એ રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થયું એ વિદ્યુત ઊર્જા બલ્બ સુધી પહોંચી એ વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરીને એને પ્રકાશ ઊર્જા અને ઉષ્મા ઊર્જામાં રૂપાંતરિત કરી એટલે ઊર્જાનું રૂપાંતરણ શું થાય રાસાયણિક ઊર્જાથી વિદ્યુત ઊર્જાથી પ્રકાશ ઊર્જા અને કઈ થાય મિત્રો ઉષ્મા ઊર્જા આવડે યાદ રહેશે સમજમાં આવશે આવો જ એક પ્રશ્ન છે કે જ્યારે તમારે જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે કઈ કઈ ઊર્જાઓનું રૂપાંતરણ થાય છે તો સૌથી પહેલા તમે જ્યારે સાયકલ ચલાવો છો એની પહેલા સીધી તમારામાં ઊર્જા આવી ક્યાંથી આવી ખોરાકમાંથી ઊર્જા આવી તો તમે શું કર્યું મિત્રો જે ખોરાક લીધો ને એ ખોરાકમાંથી આંતરિક ઊર્જા તમારા શરીરમાં સમાવિષ્ટ થઈ બરાબર છે આ આંતરિક ઊર્જાનો ઉપયોગ તમે પેડલમાં સ્નાયુ બળનો સ્નાયુમાંથી એનો ઉપયોગ કરો તમને શેના માટે પેડલ મારવા માટે સ્નાયુ શક્તિનો ઉપયોગ કરીને પેડલ મારવા માટે સાયકલ જે છે એનું પેડલ લગાવવા માટે તો કઈ ઊર્જામાં રૂપાંતર થયું મિત્રો તો એ નું ગતિ ઊર્જામાં તમે રૂપાંતરણ કર્યું અને થોડો ઘણો થોડી ઘણી ગરમી પણ લાગશે એનો સ્નાયુ વારંવાર કામ કરશે અને થોડી ગરમી પણ લાગશે એટલે એ ઊર્જાની સાથે જ તમે એનું સેવા ઊર્જા ઉષ્મા ઊર્જામાં પણ તમે એનું રૂપાંતરણ કર્યું છે સમજ્યા તો તમે શું કર્યું એનું સ્નાયુ ઊર્જા એ સ્નાયુ શક્તિ હતી એ સ્નાયુ ઊર્જામાં સ્નાયુ બળનો તમે રૂપાંતરણ કર્યું ગતિ ઊર્જામાં અને સાથે સાથે થોડું ઘણું ઉષ્મા ઊર્જામાં પણ તમે રૂપાંતરણ કર્યું ચલો બીજો પ્રશ્ન તમને પૂછું કે ધારો કે આ દીવાલ છે આ દીવાલે હું ધક્કો મારું છું જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે આ ઉદાહરણ લીધું કે આ દીવાલ છે અને હું ધક્કો મારું છું તો આ ધક્કા લગાવતી વખતે કઈ ઊર્જામાં રૂપાંતરણ થાય છે અને કેવી રીતે કેમ કે અહીંયા કાર્ય થતું નથી તો ઊર્જાનો વ્યય કેમ થાય છે અને ક્યાં વપરાય છે અને શું છે વિચારી શકશો તો તમે જોશો કે આપણે જે છે ને એ આંતરિક ઊર્જા જે તમે ખોરાકમાંથી મેળવો છો એમાં એ ઊર્જાનો તમે સ્નાયુઓને ઊર્જા આપો છો શેના માટે કામ કરવા માટે એ સ્નાયુઓ સંકોચન લે નાના મોટી થતા એમાં સંકોચન થશે અને આ સંકોચન થવામાં જ એ આખી ઊર્જા વપરાઈ જાય છે એમાં કાર્ય કંઈ થતું નથી કેમ કે દીવાલ તો ખસતી નથી દીવાલ ખસે તો એમ કહે છે કે તેને ગતિ ઊર્જામાં મેં રૂપાંતરણ કરાયું પણ ક્યાં ખસે છે દીવાલે ગમે તેટલો ધક્કો મારો ક્યાં ખસે નહીં ખસે છતાંય કાર્ય થાય છે ઝીરો અને તમે જાગ છો થાકી કેમ થાકી ગયા કેમ કે તમારા અંદરની જે ઊર્જા છે એ સ્નાયુઓના સંકોચનમાં જ વપરાઈ ગઈ સંકોચન ફૂલવામાં અને સંકોચન થવામાં જ વપરાઈ ગઈ ભલે એ કામ નથી કર્યું આ ખસતી નથી પણ એ તાકાત તો લગાવી ને તો કાર્ય ભલે થાય છે જીવો પણ અહીંયા શું થાય મિત્રો સ્નાયુ ઊર્જામાં રૂપાંતરણ પામે છે અને પછી ઉષ્મા ઊર્જા સ્વરૂપે એનો વ્યય થઈ જાય છે ગરમી લાગે છે ને બરાબર તમે ભલે આમ તો પથ્થર પથ્થર માથે વજન રાખીને ઉભા રાખો તો થોડીક વારમાં પરસેવો થઈ જાય છે ઉષ્મા ઊર્જા તમારા શરીરમાંથી રિલીઝ થવાની ચાલુ થઈ જાય છે થાય છે કે નહીં ઊર્જા ગરમી લાગે છે કે નહીં આમ ઉષ્મા સ્વરૂપે પણ એનો વ્યય થાય છે આવી રીતે એનું રૂપાંતરણ થાય છે તો ચલો આ સ્વાધ્યાય નંબર 2 તમને પ્રશ્નો હતા એક જેવા તો સાથે મેં લઈ લીધા છે હવે આપણે જઈએ દાખલા તરફ તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 તમને આપેલો છે જો દાખલા નંબર 4 શું કહે છે કે ભાઈ 20 કિલોગ્રામ દળનો પદાર્થ તેના ઉપર લાગતા કોઈ બળને લીધે તેના વેગમાં 5 મીટર પર સેકન્ડ થી 2 મીટર પર સેકન્ડ જેટલો ફેરફાર થાય છે
ફરી પાછો એ જ પ્રશ્ન શું કરવાનું માહિતી ભેગી કરવાની છે તો માહિતી ભેગી કરતા શીખ તો જે પણ આપેલું હોય ને એ લખતા જવાનું શું કહે છે 20 કિલોગ્રામ દળનો પદાર્થ એટલે કે 20 કિલોગ્રામ આપ્યું છે દળ આ છે સ્વાધ્યાયનો ચોથો 20 કિલોગ્રામ દળ એટલે કે તમને m બરાબર 20 કિલોગ્રામ આપે છે પછી શું કહે છે કે વેગમાં ફેરફાર થાય છે તો પેલા 5 મીટર પર સેકન્ડ થી 20 મીટર પર સેકન્ડ જેટલો ફેરફાર અનુભવે છે ચલો તો અનુભવડી લઈએ તો શું થાય u તમને આપેલું છે 5 મીટર પર સેકન્ડ અને v આપેલો છે 2 મીટર પર સેકન્ડ શું કહે છે તો આ દળ દ્વારા થતા કાર્યની ગણતરી કરો હવે મિત્રો કાર્યની તમારે ગતિ ગણતરી કરવાની છે તો કાર્ય એટલે શું તો મેં પહેલા જ કીધું કાર્ય એટલે શું એટલે એક પ્રકારની ઊર્જા કેટલી ઊર્જા શું કાર્ય કર્યું 5 થી લઈને 20 સુધી પહોંચવામાં તો જે ગતિ ઊર્જાનો ફેરફાર થયો ને 5 થી લઈને 20 સુધી પહોંચવામાં એ ફેરફાર એટલે એણે કરેલું કાર્ય તો હું એમ કહી શકું કે ભાઈ ડબલ્યુ બરાબર ગતિ ઊર્જા માં થતો ફેરફાર ચાલો શું ફેરફાર થયો પહેલા ગતિ ઊર્જા કેટલી હતી અને ગતિ ઊર્જામાં ફેરફાર કરવો શોધવો હોય તો શું કરવું પડે તો અહીંયા થોડું હજી એક સ્ટેપ લખી અને તમને ખબર પડે ગતિ ઊર્જામાં ફેરફાર તમારે શોધવો હોય તો તમે શું લખી શકો તો તમારે લખવું પડે આંતરિક ગતિ ઊર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઊર્જા चलो अंतिम गति ऊर्जा એટલે 1/2 mv² माइनस प्रारंभिक गति ऊर्जा એટલે 1/2 mu² कॉमन निकल से कई बनने माथी तो कॉमन શું નીકળે જો જો આમાં પણ 1/2 m છે આમાં પણ 1/2 m છે કોમન કાઢી લો 1/2 m કૌંસમાં શું વધ્યું અહીંયા v² આ માઈનસ અને અહીંયા u² ચલો કિંમતો મૂકો 1/2 m એટલે 20 v² કેટલા છે v v એટલે 2 2 નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય મિત્રો 4 માઈનસ u u કેટલા છે 5 5 નો વર્ગ 25 4 માંથી 25 બાદ કરો તો કેટલા થાય 4 માંથી 25 કાઢો સર 4 માંથી 25 નીકળે નીકળે બેટા 4 માંથી 25 નીકળે કે ના નીકળે કાઢી શકાય કે ના કાઢી શકાય કાઢી શકાય કેટલા આવે માઈનસ માં જવાબ આવે માઈનસ 21 ચલો ગુણાકાર આવે છે માઈનસ 210 જૂલ આ થઈ ગયું તમારું કાર્ય ડબલ્યુ કેટલું આવ્યું માઇનસ 210 જૂલ ચલો મિત્રો અહીંયા તમને એવું પૂછતું કે તેના દ્વારા બળ દ્વારા થતા કાર્યની ગણતરી કરો હવે મને એવું કહો જરા કે આ જે બળની આપણે ગણતરી કરી બળ દ્વારા થતું કાર્ય એની ગણતરી કરી તો કાર્ય ઋણ કેમ આવ્યું મને એમ કહો જરા કાર્ય ઋણ કેમ આવ્યું માઇનસ કેમ આવે માઇનસ 210 જૂલ એટલે કેમ આવે કાર્ય તો આપણે એવું ભણ્યા હતા કે કાર્ય w બરાબર fs યાદ કરો તો જો સ્થાનાંતરની દિશામાં જ બળ લાગે ને તો આપણને ધન મળે અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગે ને
દિશામાં બળ લાગે તો ધન મૂલ્ય મળે, પણ જે દિશામાં સ્થાનાંતર થતું હોય એની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો એને આપણે ઋણ નિશાની મળે। હવે સ્થાનાંતર થતું હોય બળ આમ લાગે એટલે આ કેવું બળ કહેવાય મિત્રો, અવરોધક બળ। ગાડી જતી હોય બ્રેક મારો તો એને અવરોધક બળ કહેવાય, કેમ કે ગાડીનું સ્થાનાંતર આમ થાય બળ આમ ઊંધું લાગે એટલા માટે ગાડી રોકાય, સમજ્યા? એને અવરોધક બળ કહેવાય, એટલે કે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે। હવે પદાર્થ આમ જતો હોય પાછળથી ધક્કો મારો તો સ્પીડ વધે, વધારે એટલે ધન મૂલ્ય મળે, પણ આમ ગાડી જતી હોય આમ તમે રોકો તો અવરોધક બળ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, એટલા માટે -210। જો કાર્ય થયું, પણ કાર્ય શેના માટે થયું તો પદાર્થની ગતિને અવરોધવા માટે કાર્ય થયું। જો 5 થી 5 હતા પહેલા ઘટીને 2 થઈ ગયા તો ઘટાડવા માટે થયું કામ, એટલે અવરોધક બળ કહેવાય, એટલા માટે -210 જૂલ તમને મળે છે। ચલો આગળ જોઈએ। આગળ એવો પ્રશ્ન છે કે ભાઈ એક ઘરમાં એક મહિનામાં 250 યુનિટ ઊર્જા વપરાય છે, કેટલી વપરાય છે 250 યુનિટ ઊર્જા, પણ તમારે આને શું કરવાનું છે, જૂલમાં ફેરવવાનું છે। દાખલા નંબર 9 સ્વાધ્યાયનો 9મો દાખલો, ઊર્જા આપી છે, પાવર ઊર્જા કેટલી છે, ઊર્જા 250 યુનિટ, આને કહેવાય 250 કિલો વોટ અવર। સેમા ફેરવવાની છે તો આ ઊર્જાને તમારે ફેરવવાની છે, રકમ શું લખે છે વપરાય છે, તો આ ઊર્જા જૂલમાં તમારે ફેરવવાની છે। સેમા ફેરવશો મિત્રો, જૂલ માં। ચલો શરૂ કરીએ, તો એક યુનિટ બરાબર 1 કિલોવોટ અવર, અને 1 કિલોવોટ અવર એને તમે શું કહો છો મિત્રો, યાદ છે 3.6 × 10⁶ જૂલ, આ કેટલા થઈ જાય 250, અને આ કિલોવોટ અવર ને શું કહેવાય 3.6 × 10⁶ જૂલ, તો 25 × 36 / 10 × 10⁶ જૂલ, તો મેનું આયુ 250 સોરી મેનું મેનું કટ 25 × 36 કરો તો કેટલા થાય મિત્રો, લગભગ 900 થશે, કેમ કે 25 × 100 થાય એટલે 400 બને, 9 × 36 એટલે 900 બનશે, × 10⁶ જૂલ, આ 2 મિનિટના છે પાછળ ચડી દો, 9 × 10⁸ જૂલ, તો 250 યુનિટ છે ને એને આપણે કહી શકીએ 9 × 10⁸ જૂલ, આ એનો એકમ છે મિત્રો જૂલમાં, સમજાય છે? તો બસ આપણે એ જ તો શોધવાનું હતું। ચલો બીજો એક પ્રશ્ન છે કે એક વિદ્યુત હીટર, આપણે સ્વાધ્યાયનો 14મો દાખલો જોઈ રહ્યા છીએ, આડા આવડી ગણાવું છું, સ્વાધ્યાયનો દાખલા નંબર 14, જો શું કહે છે દાખલા નંબર 14 સ્વાધ્યાયનો 14મો દાખલો, એક વિદ્યુત હીટરનો પાવર 1500 વોટ છે, શું આપે માહિતી, પાવર P બરાબર 1500 વોટ। ચલો આગળ શું કહે છે, 10 કલાક માટે કેટલી ઊર્જા વાપરશે, સમય આપે છે T, કેટલો છે મિત્રો 10 કલાક, શું શોધવાનું છે કેટલી ઊર્જા વાપરશે, સૂત્ર તમને ખબર છે, ઊર્જા એક્ચ્યુઅલી પાવર P બરાબર કાર્ય ભાગ્યા પા સમય, પણ W એને આપણે P ગુણ્યા
की કહીએ છે પાવર કેટલો છે એટલે કે ઊર્જા બરાબર પાવર ગુણ્યા સમય પાવર કેટલો છે મિત્રો 1500 વોટ સમય કેટલો છે 10 કલાક હા તો પાવર કેટલો થાય पंदर हजार वॉट आवर आपको वॉट आवर चाहिए किलो वॉट आवर चाहिए किलो वॉट आवर तो शू करवा हजार वडे भागी देवा 1500 भाग्या हजार किलो वॉट आवर आ ट्रन ट्रन मीटर उड़ी गया 15 किलो वॉट भैया तुमने ऊर्जा मणी दे कितनी ऊर्जा मणी मित्रों 15 किलोवाट आवर जितनी समझ पड़ी गई ऊर्जा की गणना करवा के थे कि भाई विद्युत मीटर छे कितनो 1500 वाट नो और 10 कलाक में ते कितनी ऊर्जा वापर से तो 15 किलोवाट आवर એટલે કે 15 યુનિટ કેટલી ઊર્જા વાપરે કીધો 15 યુનિટ જેટલી ઊર્જા વાપરી નાખે છે એટલે વિદ્યુત હીટર આપણને બહુ મોંઘું પડે આમ જોવા જઈએ ને બરાબર છે તો મિત્રો આજે આપણે લગભગ 6-7 દાખલાઓનો અભ્યાસ કર્યો ગણતરી કરી આ દાખલાઓના રૂલ્સ તમને ખબર છે ફિઝિક્સમાં દાખલો ગણવો ખૂબ જ સહેલો છે માહિતી ભેગી કરવાની એકમો ચકાસવાના સૂત્ર મૂકી દો જવાબ આવી જશે પણ એમાં ગણતરી ગુણાકાર ભાગાકાર એ બધું આવડવું જોઈએ લસાઅ લેતાને બધું સરી નથી આવડતું તો મહેનત કરો ઘડિયા તૈયાર કરો લસાઅ લો ગુણાકાર ભાગાકાર કરો